કાંતિધામનો ચર્ચાસ્પદ બનાવ, જેમાં એક મહિનાથી ગુમ પત્ની અને બાળકોનો બનાવમાં આવ્યો નવો વળાંક. પત્નીએ બાળકો સાથે રહીને વિડિયો વાયરલ કર્યો. હું પ્રીતિની માવા અહીંયા કરીને મુંબઈ આવી ગઈ છું અને મારા ઘરવાળાનો ત્રાસ હતો. મારા ઘરવાળા મને મળતા મારતા કૂદતા અને મારા ઘરને મારી જેટલી કમાણ છે ત્યાં પગારનું બધું લઈ દેતા, પગારની બધું એમને દેતી, નોકરી કરતી હું કંપનીમાં અને આંગણવાડીમાં. અને મારા ઘરવાળાનો ત્રાસ બહુ હતો અને હું બે ત્રણ વાર મારા પપ્પાના ઘરે ગઈ, ભાઈના ઘરે ગઈ, તો મારા ભાઈના ઘરે પણ હું અહીં ઝઘડવા આવ્યો, જેમ તેમ ગારું બોલવા માંડ્યો, એને વઢવા માંડ્યો, એનાથી ઝઘડવા માંડ્યો. એવી રીતે હું બે ત્રણ વાર પાછી ગઈ પણ તોય કાંઈ એનામાં ફેર પડ્યો નહીં. અને પછી હું મારા સાસરે ગઈ ત્યારે મારા દેરે મને ધમકી આપી કે જોઈ તું હવે તારા પિયર જઈશ ને તારા ભાઈને એને કહીશ તો અમે એને જેલમાં પુરાવી દઈશું અને એના ઉપર ખોટા કેસ કરશું. અને એના લીધે થઈને હું એકલી મારા બે છોરા લઈ બેને કપડે મુંબઈ આવી ગઈ છું અને ખોટા આરોપ મારા ઉપર લગાવે છે કે ઘરેણા લઈને ગઈ છે ઘરમાંથી. હું ઘરેણા કે કાંઈ લઈને ગઈ નથી, હું એમને પહેરે કપડે આવી છું અને મારા ઘરેણા મેં ગીરવી રાખેલા છે. મારા મકાન બનાવ્યું હતું તો મારા ઘરેણા બધા ગીરવી પડ્યા છે અને મારા ઘરેણા પણ મારા પપ્પાના ઘરના તો આપી છે બધા. એ ઘરેણા બધા હું પાછા લઈશ જ્યારે આ અવાજ ઉઠાવીશ ત્યારે. મને મારા ઘરેણાને મારું કમાયેલી બધી કમાણી મને મારી પાછી ખપે. એની કમાણી એણે બધે જુગાર અને સટ્ટામાં બધી રમી લીધી, લોનું રમી રમી લઈ લઈને. અને એણે ઘરમાં કાંઈ કમાઈને દેતા નથી, મને મારતા કૂટતા અને જેમ તેમ બોલતા. અને મારા સસરાવાળાનો બધાનો એમાં હાથ છે. અને આવી જ રાતે મારી નણંદે કેટલો ઝઘડો કરીને એણે કીધું તારા બે છોકરાને અનાથ આશ્રમમાં મૂકી દે અને આ જાતી રહેશે ને આને મારશું કૂટશું. એટલે એ બી કે હું મારા છોકરા લઈને હું મુંબઈ આવતી રહીશ અને મારી પાસે અત્યારે કાંઈ નથી, હું કાંઈ નથી લઈ આવી, પહેરે કપડે આવીશું. મારું નામ નિવાદ બીજ છે. મારા પપ્પા મારી મમ્મીને ખૂબ મારતા હતા, ખૂબ ત્રાસ દેતા હતા, અમારે બેને મારતા હતા અને ઘરમાં કાંઈ દેતા નતા અને સટ્ટોને જુગાર રમતા હતા. એ એકવાર જેલે જઈ આવ્યા છે અને તોય છઠ્ઠો મૂક્યો નતો, તોય રમતા હતા, મેચું રમતા હતા અને કેટલા બધા લોનવાળા રોજ રોજ ઘરે આવતા હતા લોન મારા માંગ્યાવાળા. હું અહીંયા કરે મુંબઈ મારી રીતે રહું છું અને હું ઘર ઘરા કામ કરીને અને મારું મારા છોકરાનું પેટ ભરું છું અને હું મારી મહેનતે મારા છોકરાનું મારું પેટ ભરું છું. અને હું અહીંયા કને મારી મરજીથી આવી છું, મારી મરજીથી હું અહીંયા કને રહું છું. હું આ કને આથી તો એ મને નતું ખોટું કરી દેતા, ન તો જવા દે તો મને કે તને જવાય નહીં દીશ ને તને જીવવાય નહીં દીશ, તને આમને આમ દીપાવી દીપાવી અહીંયા જ રાખીશ અને તારી કમાણી ખાઈશ. એના ત્રાસના લીધે હું અહીંયા આવી દઈશ અને રહું છું.